તારીખ 3/4/1999 વડોદરામાં ચાપડ ગામમાં આવેલી પશુ અત્યાચાર નિવારણ સંસ્થામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ આપેલું પ્રવચન. તેજસે આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા અને આ સંસ્થાના પણ પ્રમુખ એવા ભાઈ શ્રી અશોકભાઈ નડિયાદ વિભાગના સાંસદશ્રી અને ગુજરાત ફર્ટિલાઇઝર કોર્પોરેશનના અધ્યક્ષ એવા ભાઈ શ્રી કે ડી જેસવાણીજી, આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા સહયોગી ભાઈઓ, જેમની તપસ્યાથી આ સંસ્થા કામ કરી રહી છે એવા બેન શ્રી કલ્પનાબેન અને એમના સહયોગી કાર્યકર્તા ભાઈઓ, સજ્જનો અને બહેનો, માણસનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે કે માણસ વિનાશ તરફ જઈ રહ્યો છે, અધપતન થઈ રહ્યું છે, એ બાબતમાં બે માન્યતાઓ છે. અમારે ત્યાં ધાર્મિક માન્યતા એવી છે કે પહેલા માણસ બહુ સારો હતો, ઘણો સારો હતો, અને ઘણો સારો હતો એટલે એ જે યુગમાં જે સમયમાં જીવતો હતો એને સતયુગ કહેવાતો હતો. એક બીજી માન્યતા પણ એવી છે કે પહેલાનો માણસ બહુ કદાવર હતો, બહુ ઊંચો, બહુ પહોંચેલો, ક્રમે 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 એના શરીરનો હ્રાસ થતો ગયો. એક માન્યતા એવી પણ મેં બચપણમાં સાંભળેલી, પાતાળ લોકમાં તો વેંતના જ માણસો રહે છે, વેંતિયા માણસો. એક અફવા એવી સાંભળેલી બચપણમાં કે ફલાણી જગ્યાએ કૂવો ખોદતા હતા, કે કૂવો ખોદતા ખોદતા પાતાળના પેલા વેંતિયા માણસો નીકળ્યા, તે બધા વેંત વેંતના જ હતા. એક આ માન્યતા છે. એક માન્યતા એવી છે કે માણસ દિવસે દિવસે સારો થતો જાય છે, શરીર, મન, બુદ્ધિ, વિચારો એ બધાના દ્વારા દિવસે દિવસે માણસ વધુ ને વધુ સારો થતો જાય છે. જેને જે વિચારધારા ગમે એ ખરી, પણ હું એમ માનું છું કે માણસ દિવસે દિવસે સારો થતો જાય છે. પહેલાની તુલનામાં આજે ઘણા સારા માણસો છે, તમે સંમત થાવ કે ના થાવ, પણ પ્રાચીન કાળની જે થોડી ઘણી વાતો આપણે સાંભળીએ છીએ એ વાતો જો સાચી હોય તો પણ એમ કહી શકાય કે અત્યારે માણસ ઘણો સારો છે. આપણે જાણીએ છીએ ભગવાન મહાવીરના કાનમાં ખીલા મારવામાં આવ્યા હતા અને એમને બહુ સંતાપવામાં આવ્યા હતા. જ્યાં જાય ત્યાં લોકો એટલો ત્રાસ આપે, એટલો જુલમ કરતા. આજે કોઈ મહાવીરને એટલો કોઈ સંતાપ નથી આપતા, કોઈ ત્રાસ નથી આપતા. ફાંસીએ ચડાવતા, સૂળીએ ચડાવતા, ચામડું ઉતારીને મારી નાખવામાં આવતો માણસને, ઘણી ક્રૂરતાથી માણસને મારવામાં આવતો યુરોપમાં, અહીંયા પણ, બધે પણ. તમે જૂના ઇતિહાસ જોશો તો એ સિવાય માણસની સ્ત્રીઓ સાથેનો જે વ્યવહાર, પશુઓ સાથેનો જે વ્યવહાર, એ બધું જોઈએ તો પણ એમ લાગે કે માણસ ઘણો સારો થઈ રહ્યો છે. અને ખાસ કરીને આ રીતે જ એને માપવાનો, માણસ માણસ સાથે કેવો વ્યવહાર કરે છે,
માણસ પશુઓ સાથે કેવો વ્યવહાર કરે છે, માણસ માણસ સાથેના વ્યવહારમાં આજે ઘણો સુધારો થયો છે. એક જમાનો હતો જ્યારે ઘણા લોકો ગામમાં પ્રવેશી ન શકતા, મંદિરમાં ના આવી શકતા, એ તો દૂરની વાત રહી, પણ ગામમાં ના આવી શકતા, ઘણા લોકો પેટ ભરીને ખાઈ ન શકતા, સારા કપડા ના પહેરી શકતા, દર દાગીના ના પહેરી શકતા, ઘોડા ઉપર ના બેસી શકતા, મૂછને ઊંચી ના રાખી શકતા, જોડા પહેરીને ગામમાં ચાલી ન શકતા. એક જમાનો હતો. આજે બધું ધીરે 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 બધું બદલાઈ ગયું છે. એમ બતાવે છે કે માણસનો માણસ સાથેનો વ્યવહાર સુધરી ગયો છે. મહાપુરુષોએ જે પ્રયત્નો કર્યા એ નકામા નથી ગયા. પુરુષોનો સ્ત્રીઓ સાથે અથવા સમાજનો સ્ત્રીઓ સાથેનો જે વ્યવહાર હતો એ વ્યવહાર પણ આજે ઘણો સારો થઈ ગયો છે. આજે પણ અત્યાચાર તો થતા જ હશે, થાય જ છે, પણ ભરી સભામાં દ્રોણ અને ભીષ્મની વચ્ચે કોઈ દ્રૌપદીના ચીર આજે નહીં ખેંચાતા હોય. ચીર ખેંચાતા હશે પણ કોઈ અંધારા ખૂણામાં, રાત્રે કોઈ પહોંચી ન શકે, કોઈ જોઈ ન શકે, એવા દૂરના ભાગમાં કંઈક થતું હશે. આ તો લોકસભા કહેવાય, સંસદ કહેવાય એવી સભાની વચ્ચે એક સંભ્રાંત નારીની આવી દશા આજે નહીં થતી હોય. અને નહીં થતી હોય એમ બતાવે છે કે કંઈક વ્યવહાર સુધરી રહ્યો છે. એનું એક પ્રમાણ એ છે કે આટલી બધી બહેનો અહીંયા ઉઘાડા માથા રાખીને બેસી શકી છે. એક સમય હતો જ્યારે સ્ત્રીને આપણે ઘરમાંથી બહાર ન કાઢતા, અને કાઢીએ તો એને બહુ જ ઓઢાડીને ઢાંકીને કાઢતા. આજે સમય બદલી ગયો છે. હું એમ માનું છું કે આજે એટલી ચોરી, એટલી લૂંટફાટ, એટલી ડકેતી નથી થતી. મને યાદ છે કે અમારે દંતાલીથી પેટલા જ જવું હોય ત્યારે લોકો ડરતા, રસ્તામાં લૂંટી જવાના ડરે થોડા દિવસે લૂંટી જતા. એક ગામથી જાન બીજા ગામમાં જાય તો એને વળાવવા માટે ધારિયા લઈને બે ચાર માણસો મોકલવા પડતા, અને ઘણીવાર ધીંગાણું થઈ જતું, માણસો કપાઈ જતા, મરી જતા. એ બધું આજે ઘણું બદલાઈ ગયું છે. આવો હવે કોઈ એવા વરાવ્યાની જરૂર નથી રહેતી. ચોરીઓ થાય છે, લૂંટફાટ થાય છે, પણ એના પ્રકાર બદલાયા છે. પણ માણસ પહેલાની તુલનામાં આજે ઘણો સારો થયો છે. મારું એવું પણ માનવું છે કે આજે જેટલી સંસ્થાઓ માણસો માટે અને પશુઓ માટે કામ કરે છે એટલી પહેલા નથી. પગ ઘસી ઘસીને માણસ મરી જતો, કોઈ વિધવાનો ભાવ ના પૂછવે, કોઈ ત્યક્તાનો ભાવ ના પૂછે, કોઈ અનાથ બાળકોની કોઈ વ્યવસ્થા નહીં. આજે તો ઘણી સંસ્થાઓ થવા માંડી છે અને ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. માણસને દવા મળી રહે છે. હાર્ટનું ઓપરેશન કરવું હોય, 2-5 લાખ રૂપિયા જોઈતા હોય તો એ આપનારા મળી રહે છે. એમ બતાવે છે કે માણસ દિન પ્રતિદિન વધુ સારો થતો રહ્યો છે. એક મુદ્દો ખાસ યાદ રાખજો, આખું ધોત્યું ધોળું છે, સફેદ છે, ચોખ્ખું છે, પણ વચ્ચે એક બે જગ્યાએ કાળા ડાઘ પડ્યા છે. હવે તમારે ધોળું ધોત્યું જોવું છે કે પેલા કાળા ડાઘ જોવા છે? અને જો તમે કાળા ડાઘ જ જોયા કરશો, હંમેશા નિરાશાવાદી થઈ જશો. તમને ધોળું ધોત્યું કેમ નથી દેખાતું? મારે ત્યાં આવીને કંઈક સજ્જને મને કહ્યું, મને કે તમને ખબર છે, મેં કહ્યું શું છે, તમારે ત્યાં બધા જે જમવા આવે છે ને એમાં લુચ્ચા લફંગાય આવે છે. મેં કોઈ આવતા હશે ના, પણ કે બંધ કરો. મેં કોઈ એને ક્યારે બંધ કરી શકાય?
તુંને હું બે લુચ્ચા લફંગાપણામાંથી છૂટીએ ત્યારે એને બંધ કરી શકાય. આપણી જાત સામે કેમ નથી જોતા? તમારી ઈચ્છા હોય કે તમે દાણા નાખો અને હંસ આવે, પહેલા દિવસે તમે દાણા નાખો અને હંસ આવવાની રાહ જુઓ તો કદી તમે દાણા નહીં નાખી શકો. કબૂતરે આવશે અને કાગડાએ આવશે, પછી કોઈ વાર એકાદ વાર કોઈ હંસ આવી જાય તો આવી જાય, પણ જેને પહેલા જ દિવસે હંસ જોઈએ છે કદી સારા કામો નહીં કરી શકે. મેં એક સજ્જનને કહ્યું, હું ચાલ મને બતાય આમાં કોણ કોણ લુચ્ચો લફંગો બતાય મને વીણી વીણીને બતાવો. અરે એની લુચ્ચાઈ તો બે રોટલીની છે અને હું એમને ઓળખતો હતો. અને તમારી લુચ્ચાઈ ઇન્કમટેક્સનો સાહેબ જાણે છે કેટલી છે, એમાં બે રોટલીની તો કોઈ કિંમત જ નથી. આને તમે લુચ્ચો કહો છો, એ તો બે રોટલી ખાઈને પેલા ઝાડ નીચે સૂઈ જવાનો છે. તમારે ધોળું ધોતિયું જોવાનું છે, કાળા ડાઘ નથી જોવાના. તમે 100 માણસને ધાબળા આપો, 2 વેચી મારનારા નીકળે તો નીકળે, પણ 98ને જોવાના છે, 2ને નથી જોવાના. જો તમે 2ને જ જોયા કરશો તો કોઈ સારું કામ નહીં કરી શકો. એટલે પહેલી વાત એ છે, માણસનો માણસ સાથેનો જે વ્યવહાર છે પ્રાચીન કાળની તુલનામાં ઘણો સુધરી રહ્યો છે, ઘણો સારો થઈ રહ્યો છે. આજે સ્ત્રીઓ સાથે વૃદ્ધો માટે કેટલા વૃદ્ધાશ્રમો બન્યા છે, અનાથાશ્રમો બન્યા છે, બહેનો માટેની સંસ્થાઓ બની છે, અને હવે તો બહેનોનો પણ એક જમાનો છે, જો તમે જરાક પજો અને પોલીસને બોલાવે એટલે બેસાડી જ દે, જેવું અમેરિકામાં એવું ભારતમાં. એટલે લોકો હાથ જોડીને રહે છે, જોજો હો કંઈ કરતા નહીં. આખો સમય બદલી રહ્યો છે, પણ આ બધા સમયની સાથે માણસ માણસ વચ્ચેનો જે સંબંધ, પણ માણસનો પશુ સાથેનો સંબંધ કેવો, આપ જાણતા જ હશો. પહેલા રેડક્રોસની કોઈ સંસ્થા જ નહોતી, આજે યુદ્ધો થાય ઘણા ઓછા થાય છે. હમણાં જે યુગોસ્લાવિયામાં જે એક તરફી દાદાગીરી શરૂ થઈ છે, એ દાદાગીરી આખી દુનિયા ઉપર વધવાની જ છે, તમને ગમે કે ના ગમે, તમે ઈચ્છો કે ના ઈચ્છો. રાજકારણ સત્યના સિદ્ધાંત ઉપર નથી ચાલતું હતું, રાજકારણ દાન ધર્માદાના સિદ્ધાંત ઉપર નથી ચાલતું હતું, રાજકારણ તો શક્તિના સિદ્ધાંત ઉપર ચાલતું હોય છે. અને જ્યાં શક્તિનું બેલેન્સ તૂટી જાય એટલે એના પરિણામ આવવાના જ છે. તમે તૈયાર રહો, આજે રહો, કાલે રહો, પરમ દિવસે રહો, એના પરિણામ આવવાના જ છે. પણ આ બાદ કરો, છેલ્લા કેટલા વર્ષોથી લોકોએ યુદ્ધ નથી જોયા, અને કદાચ યુદ્ધ થાય તો રેડક્રોસની સંસ્થા છે. યુદ્ધ કેદીઓ સાથે કેવો વ્યવહાર કરવો, એની સાથે કેવો વર્તાવ કરવો, એના બધા આખા કાયદા બનાવેલા છે. પહેલા તો રીબાઈ મારી નાખતા, ક્રૂરતાથી મારી નાખતા કેદીઓને, કે આજે આખે આ બધું બદલાઈ ગયું છે. પણ મુદ્દો અહીંયા છે, પશુઓ સાથે માણસનો વ્યવહાર કેવો છે. જો બહુ પ્રાચીન કાળમાં જઈએ તો પશુ માણસના શિકારનું ક્ષેત્ર હતું, આખી દુનિયાની બધી પ્રજા શિકારી હતી. ધર્મશાસ્ત્રોમાં ભલે ગમે તે લખ્યું હોય અને તમે ગમે તે માનતા હો, પણ આખી દુનિયાની બધી પ્રજા ગુફામાં રહેતી, અને જે પથ્થરના કે લોઢાના કે જે હથિયારો હાથમાં આવતા એનાથી એ શિકાર કરતી, પશુ જેવી પશુ શિકારી હતી. ક્રમે ક્રમે એનો વિકાસ થતો ગયો, અને ગુફામાંથી નીચે ઉતરી ખેતી કરતી થઈ, ફળ ફૂલ ખાતી થઈ, અને એને પશુ સાથે એના સંબંધો બંધાયા. એને વાહન જોઈએ, એને ખેતીમાં મદદ કરનારું જોઈએ, એને દૂધ જોઈએ. એક માણસ જ એવી જાત છે જે છેલ્લી જિંદગી સુધી દૂધ પીવે છે, બાકીના કોઈ પશુ પક્ષીઓ છેલ્લી જિંદગી સુધી દૂધ પીતા નથી. એની ઉંમર હોય
ચાર મહિના છ મહિના આઠ મહિના પૂરું થાય, કાસકાતું થાય એટલે દૂધ છૂટી જાય આપોઆપ. પણ માણસ છે એ માણસના પશુ સાથેના સંબંધો બંધાયા અને એ સંબંધોના દ્વારા પશુ એનું પાલક બન્યું, પશુને પાલન કરતા થયા, નિયમો બન્યા, વ્યવસ્થા બની. અને તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, અમારે ત્યાં ધર્મશાસ્ત્રોમાં આખી વ્યવસ્થા લખેલી છે. મનુએ લખ્યું છે, તમારું પાળેલું પશુ છે એને ત્રણ વાર, ઓછામાં ઓછું ત્રણ વાર પાણી પીવડાવવું, એને છાયામાં બાંધવું, એને ઘાસનું નિરણ કરવું, એની નાની નાની બાબતની આખી વ્યવસ્થા લખેલી છે પછી કોઈ આચરે યા ના આચરે એ અલગ વસ્તુ છે, પણ ધર્મશાસ્ત્રે એની ઉપેક્ષા નથી કરી. પણ માણસ બે રીતે જીવન જીવે છે, એક એના સ્વાર્થ માટે જીવન જીવે છે અને એક એના આદર્શો માટે જીવન જીવે છે. સ્વાર્થ માટેની જે વ્યવસ્થા છે એ અને આદર્શ માટેની વ્યવસ્થા છે, બેયમાં હંમેશા સંઘર્ષ ચાલતો હોય છે. એ સંઘર્ષમાં જો સ્વાર્થની વ્યવસ્થા જીતી જાય તો અત્યાચાર શરૂ થઈ જાય છે, અને આદર્શની વ્યવસ્થા જીતી જાય તો રામરાજ્ય શરૂ થઈ જાય છે. તો એક આદર્શ વ્યવસ્થા શરૂ થઈ જાય છે. પશુને શું કરવું જોઈએ? હું એમ માનું છું કે ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો, ખાસ કરીને જૈન ધર્મ. તમને કઈ ઘણાને ખબર નહીં હોય, બૌદ્ધ ધર્મ સૌથી વધુમાં વધુ માંસાહારી છે. આઘાત લાગશે પણ આ બિલકુલ સાચી વાત તમને કહું છું. હું કાશીમાં રહેતો અને મારી સાથે ઘણા બૌદ્ધ સાધુઓ ભણતા, થાઈલેન્ડથી, બર્માથી, કંબોડિયાથી આવેલા બધા, અમે બધા સાથે ભણતા. આ મારા આ વાળ જોઈને એમને નવાઈ લાગતી, એમના શરીરે વાળ નહીં. મને કહે હનુમાન હનુમાન, મને કે તું હનુમાન જેવો છે. મેં કહું આ વાત તો સાચી છે, હનુમાન એમ કે બધા માંસાહાર. અને ચોરી છુપીથી નહીં, ગ્રહસ્થોના ત્યાં જાય, ભિક્ષામાં જે આપે એ ખાઈ લેવાનું, ગ્રહસ્થો આ બધું આપે. એમની માન્યતા આખી જુદી જાતની. તમે તિબેટમાં જાઓ, અત્યારે તો ચાઇનાનું રાજ છે પણ પહેલા જયારે તિબેટનું હતું, એમના ગોમ્પાની આગળ હાડકાના ઢગલા લાગ્યા હોય. અને એ ઢગલા શાના હોય? પશુઓના હોય, માંસને સૂકવી નાખે. સૂકવીને પછી એ તો ફ્રીજ જેવો દેશ છે, ઠંડો દેશ છે એટલે બરફ, પછી એને જયારે જરૂર પડે ત્યારે સત્તુની સાથે ચાની સાથે એમ ઘૂંટીને પીવે, ઓ મંત્ર જપ્યા કરે ને પીધે રામ. સૌ સૌની માન્યતા છે, એટલે સૌથી વધુ માંસાહારી છે. પણ જૈન ધર્મ છે, આખી દુનિયામાં એક જ એવો ધર્મ છે કે જે જીવદયાની બાબતમાં એકદમ ઝીણામાં ઝીણું કાંતે છે. મને ઘણી વાર એમ લાગે કે આ ઝીણું કાંતવાના કારણે ઘણી અવ્યવસ્થા થઈ જાય છે, પણ એ ઘણું ઝીણું કાંતે છે. અને એટલે એની અસર, ભલે ભારતમાં લોકો જૈન ન થયા હોય પણ એની અસર સમાજ ઉપર છે, અને એનું એક કારણ પણ સમજવા જેવું છે. સમાજમાં હંમેશા સંભ્રાંત વર્ગની અસર થતી હોય છે. બૌદ્ધો ઘણા થયા, અત્યારે પણ થઈ રહ્યા છે, પણ સમાજ ઉપર એમની અસર નથી પડતી. એ લોઅર વર્ગમાંથી આવે છે જે પહેલેથી જ અસર વિનાના છે. ત્યારે જૈનિઝમ, જે જૈન છે, એ સુપર કક્ષામાંથી આવે છે. સુપર એટલે સૌથી સુપર. આખા ગામમાં બે જ જૈનના ઘર હોય અને બાકીના ચારસો ઘર હોય, પણ એ બે ઘર આખા ગામને ચલાવતા હોય. પટેલો હવે ભણ્યા, હવે ભણતા થયા, પહેલા તો કોઈ ભણે નહીં. એટલે બધું જે બે શેઠોના હાથમાં બધું હોય અને એની એટલી મોટી અસર હોય કે આખા ગામનો વહીવટ, આ પાંજરાપોળો તમે જુઓ, ગામે ગામ જે થઈ નાની મોટી પાંજરાપોળો, એ બે ત્રણ ઘરોના કારણે.
પટેલ મરવા પડે એટલે 2 વીઘા જમીન આપે, 5 વીઘા જમીન આપે, ગૌચરનું, પાંજરાપોળનું, એની વ્યવસ્થા પેલા 2 ઘર કરે, પટેલ ના કરે, જમીન પટેલની વ્યવસ્થા પેલા કરે, વહીવટ પેલા કરે, એની બહુ મોટી અસર. મેં, મને મારું બચપણ યાદ છે અને મેં બચપણમાં એ બધી અસરો જોયેલી છે. એટલે ધર્મ છે એ પાળનારો વર્ગ ભલે નાનો હોય પણ સમાજમાં એની પકડ કેટલી છે અને પકડના આધારે એની અસર થતી હોય છે, એનો પ્રભાવ પડતો હોય છે. બૌદ્ધ ધર્મની અસર ક્યારે થઈ? જ્યારે રાજાઓએ ધર્મનો સ્વીકાર કર્યો ત્યારે. રાજધર્મ બન્યો, જોત જોતામાં આખા ભારતમાં એ ધર્મ ફેલી ગયો. ઉપરથી જેમ ક્રેન છે, ક્રેન બધા નીચેના માણસોને ઉંચકે, ડબ્બાઓને ઉંચકે, એમ ધર્મ પણ. અને એથી વધારે તમને એમ કહું કે અર્થશાસ્ત્રનો પણ આ જ સિદ્ધાંત છે. મારી સાથે તમે સંમત થાઓ કે ન થાઓ, અર્થશાસ્ત્રનો પણ આ જ સિદ્ધાંત છે. માર્ક્સ અને ગાંધીજીએ નીચેના માણસને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, સૌથી નીચેના. ગાંધીજીએ કહ્યું સૌથી નીચેનો માણસ છે, રોજી રોટી વિનાનો છે, એને ચરખો આપો, એ કાંતે ને સાંજે 2 રૂપિયા કમાય, રોટલો ખાય. માર્ક્સ કહ્યું કે આ ઉપરના માણસોને કાપી નાખો, ખતમ કરી નાખો, આ લોકો લોહી પીનારા છે, શોષણખોરો છે, એમને તો મારી જ નાખો, મારી નાખી. હવે આ નીચેના માણસોને ફેક્ટરીમાં મોકલો. તમે આજે રશિયાની દશા જોઈ શકો છો, એના પરિણામ તમે જોઈ શકો છો. અર્થતંત્રનો પણ આ જ સિદ્ધાંત છે કે તમારે ક્રેન જોઈએ. એક અબજોપતિ છે, 1 લાખ માણસોને ઊંચકે છે. એ અબજોપતિ એકલો ઊંચે જઈને બેસી નથી શકતો, પણ એ જ્યારે ઊંચે જાય છે ત્યારે નીચેના 1000 લાખો માણસોને ઊંચા કરે છે. કંપનીઓના દ્વારા, ફેક્ટરીઓના દ્વારા, ઉદ્યોગોના દ્વારા, ધંધાઓના દ્વારા, અને એથી પ્રજા ઊંચી આવે છે, સુખી થાય છે. 30 વર્ષ આપણે બગાડી નાખ્યા, 30 વર્ષ સમજ્યા વિના બગાડી નાખ્યા. કોદાળીને પાવડો આપો, કોદાળીને પાવડો આપો, ચોકડી ખોદો, ચોકડી ખોદો, દુકાળ પડ્યો છે. કેટલી વાર ચોકડીઓ ખોદીને કેટલી વાર પૂરી, ચોમાસું પૂરું થાય એટલે પાછું હતું એનું એ પૂરી પૂરી જ જાય. એટલે ક્રેન જેમ ઊંચકે છે એમ અર્થતંત્રમાં પણ તમારી પાસે ઉપરનું ક્રેન જોઈએ, અને ક્રેનના દ્વારા દેશ ઊંચો થાય. જો એ ક્રેનને તોડી પાડવામાં આવે, ગમે એટલા નીચે તગારા આપો, કોદાળી પાવડો કોઈ ખરાબ વસ્તુ છે એમ મારું કહેવું નથી, શ્રમ કરવો ખોટી વસ્તુ છે એમ મારું કહેવું નથી, એનો એવો અર્થ ના કરતા. પણ એનો અર્થ એવો છે કે તમે જો માત્ર શ્રમ ઉપર જ ધ્યાન આપશો ને ટેકનોલોજી કે મગજ ઉપર કે ઉદ્યોગ ઉપર ધ્યાન નહીં આપો તો એ શ્રમનો કોઈ બહુ અર્થ નહીં રહે. બિહારમાં ને ગુજરાતમાં શું ફરક છે? કોઈ વાર તો વિચાર કરો. ઓડિશામાં ને ગુજરાતમાં શું ફરક છે? બંગાળમાં ને પંજાબમાં શું ફરક છે? ગુજરાત ઉદ્યોગપતિઓને પેદા કરી શકે છે અને બિહાર મજૂરોને પેદા કરે છે. એટલે ગરીબ છે. જો અહીં ઉદ્યોગપતિઓ ન હોત ને માત્ર મજૂરો પેદા થયા હોત તો ગુજરાતની દશા પણ બિહાર કરતા ભૂંડી હોત. બિહારમાં તો એટલી નદીઓ છે ને એટલું પાણી છે, એટલી સમતલ જમીન છે, પંજાબ કરતા સરસ જમીન છે. પણ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતની પાસે જે ઉદ્યોગપતિઓ છે, જે વૈજ્ઞાનિકો છે, જે વૈજ્ઞાનિક અભિગમવાળા લોકો, એની પાસે નથી. એટલે આખા દેશમાં એ મજૂરોની નિકાસ કરે છે. મજૂરો મજૂરો ક્યાંથી જોયે? ઓડિશાથી લઈ આવો, બિહારથી લઈ આવો, ફલાણાથી લઈ આવો, ફલાણાથી લઈ આવો. એક એક દેશની એક એક ખાસિયત હોય છે, એક એક પ્રાંતની. તમારે ખૂબ ભણેલા માણસો જોઈતા હોય તો કેરળમાંથી લઈ આવો, બંગાળમાંથી લઈ આવો, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવો. પણ ગુજરાત જે ઉદ્યોગપતિઓને પેદા કરે છે એથી ગુજરાત રડિયામણો છે, એથી ગુજરાત સુખી છે. એટલે જૈનોની અસર ગુજરાત ઉપર બહુ મોટી છે, અને એનું એક સારું પરિણામ એ છે કે અહીંયા ઓછામાં ઓછી હિંસા થતી રહી છે અને અત્યારે પણ અપેક્ષાકૃત ઓછી છે.
પણ તમને ખોટું લાગે તો ખોટું, પણ હું તમને એ પણ કહી દઉં કે એનું એક ખોટું પરિણામ પણ આવ્યું છે. અને એનું ખોટું પરિણામ એ છે, ગુજરાતમાંથી કોઈ લશ્કરની રેજિમેન્ટ તૈયાર નથી થઈ શકતી. પંજાબની રેજિમેન્ટો, ડોંગરા શીખોની, મરાઠાઓની, બધાની રેજિમેન્ટો, આપણી એક બટાલિયન પણ તૈયાર નથી થતી. કારણ કે ગુજરાતની માણસ છે એ સૈનિક નથી, સિપાહી નથી, એ વ્યાપારી છે, એ ઉદ્યોગપતિ છે. આ બે, અને જો આ વાત મારી તમને સમજમાં આવે તો હું તમને બીજી વાત પણ કહીશ કે તમે છેલ્લા 2000 વર્ષનો ઇતિહાસ જોઈ લો ગુજરાતનો, 100% બહારના લોકોએ રાજ કર્યું છે. 100% તમે 2000 વર્ષનો ઇતિહાસ જો, ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને જે શરૂઆત કરો, એના જે અહીંયા ગવર્નરો આવતા એ બધા નાલંદાથી આવતા, અને એ પછી જે રાજાઓ આવ્યા, રજવાડાઓ આવ્યા, બધા બહારથી આવ્યા. ગાયકવાડ અંતે તો મહારાષ્ટ્રના જ, ભલે ગુજરાતમાં રહ્યા, કાઠિયાવાડના સિદ્ધરાજ જયસિંહ દક્ષિણમાંથી જ આવેલા. સિદ્ધરાજ જયસિંહ પણ રાખો વંશ, ચાલુક્ય વંશ દક્ષિણમાંથી આવેલા, અને કાઠિયાવાડના બધા રજવાડા રાજસ્થાનમાંથી આવેલા. એના પરિણામ પણ તમારે ભોગવવા પડે. એટલે એક તરફ જ્યાં એનો લાભ થયો તો બીજી તરફ એની હાનિ પણ થઈ છે. આ બધી પરિસ્થિતિમાં વર્તમાન સંદર્ભ એ છે, પ્રાણીઓ સાથેનો વ્યવહાર કેવો હોય. એક તરફ પશ્ચિમ છે, એક તરફ પૂર્વ છે. પશ્ચિમનું આખું દર્શન જ જુદું છે, પૂર્વનું દર્શન આખું જુદું છે. પશ્ચિમમાં તો હજારો પ્રાણીઓને મારી નાખવા હોય એટલે એક રમતવાદ છે. રમત એટલે રમતવાદ છે. તમે જો પેપર વાંચતા હોય તો તમને ખબર હશે, હમણાં 1.5 વર્ષ ઉપર કેટલી ગાયો મારી નાખી ઇંગ્લેન્ડમાં. પેલી મેડ કાઉ એવો એક રોગ નીકળ્યો અને એવું થયું. હવે કોઈ એમાં કેટલા મર્યા એ તો ખબર નહીં, પણ એક વેમ પડી ગયો. અને પછી તો હજુ ચાલે જ છે એ પ્રોગ્રામ, હજુ ચાલે જ છે. અને એ રીતે એ લોકો તો આખો બહુ એમના માટે સ્પષ્ટ રસ્તો છે, પણ આપણે એવું નથી કરી શકતા. આપણે એવું કરવું પણ ના જોઈએ. એનું એક કારણ એ છે કે માણસની મહત્તા માત્ર માણસો સાથેના વ્યવહારથી જ નક્કી ન કરાય, પશુઓ સાથેના, કીડી મકોડીના સાથેના વ્યવહારથી પણ નક્કી કરાય. તમે કીડી મકોડીની સાથે પણ કેવો વ્યવહાર કરો છો? જો આ ઈશ્વરની સૃષ્ટિ છે, જો બધા ઈશ્વરના બનાવેલા છે, તો ઈશ્વરે કોઈ વગર જોતી સૃષ્ટિ રચી નથી. આ સૂત્ર આપોઆપ એની સાથે આવી જાય. અને જો વગર જોતી સૃષ્ટિ નથી રચી તો તમને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, ને ના આવડે તો વાત જુદી છે, પણ એ કોઈને કોઈ જગ્યાએ ઉપયોગી છે. એક માણસે મને કહ્યું કે આ સર્પે ઉપયોગી છે. મેં કહ્યું 90% સર્પ તો ઝેર વિનાના હોય છે. 90% સર્પને ઝેર હોતું જ નથી. અમે આશ્રમમાં ઝેર ઉતારવાનું કામ કરતા હતા. કોઈ ભૂવા તરીકે નહીં, હો જાદુ મંત્ર તરીકે નહીં, એક બ્લેક સ્ટોન રાખતા હતા. બેલ્જિયમથી આવતો અને એ બહુ સારું કામ કરતો. હવે નથી આવતો અને ઘણા લોકોને ઉતરી ગયા નથી. એ કેમિકલ છે એમાં. પણ 90% સર્પને ઝેર હોતું નથી. 10% જે સર્પને ઝેર હોય છે એ કોઈને વગર જોતો કદી કરડતો નથી. તમે એને છંછેડો, દબાવો, કંઈ કરો તો જ એ કરડે છે. પણ તમારા મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ કે આ શેતાન છે ને એને મારી નાખો, મારી નાખો, મારી નાખો. આનુષંગિક રીતે ખેતરમાં કેટલો ઉપયોગી થાય છે. ખેતરના કેટલા કેટલા બીજા નુકસાન કરનારા જંતુઓ એ બધા એના દ્વારા નષ્ટ થાય છે. કુદરતે એક વ્યવસ્થા એવી કરી છે કે એક પછી એક, એક પછી એક, એક પછી એક આખી એક સાંકળ બનાવી છે અને એના દ્વારા બધું આ ચાલે છે. ઝેરમાં ઝેર પણ કોઈના માટે અમૃત છે. એમાંથી ઇન્જેક્શન બને છે, એમાંથી દવા બને છે. પણ માણસ છે ને, માણસની પાસે તો દૈવી બુદ્ધિ પણ છે અને શેતાની બુદ્ધિ પણ છે. એટલે ગીતામાં દૈવી સંપદા અને આસુરી સંપદા એમ બે ભેદ કરી લાગ્યા. મારે કોરિયા જવાનું થયું અને સિયોલમાં
ફરતા 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 અમે તો એક એવા બજારમાં પહોંચી ગયા કે જ્યાં બધા સર્પો વેચાતા હતા. એવા બજારમાં પહોંચી ગયા, પાણીવાળાને બંધ રખાવો થોડી વાર, કોઈ એની હરફર નહીં કરવા. હમણાં પછી આટલા મોટા મોટા ગૂંચળા 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 બધા વારેલા, અને સર્પોની એટલે મરેલા સર્પોની થપ્પીઓ લાગેલી. મેઘવા ક્યાં આવી ગયા? કે આવી ગયા, હવે જે આવી ગયા તો આવી ગયા. જેને દુનિયા જોવી હોય તેને કોઈ જાતની એલર્જી ના રાખવી. કઈ તમારા મોઢામાં તો કશું આવી જવાનું નથી, તમે એના જોતા તો શીખો. તમે વધુ પડતી એલર્જી કરો અને વધુ પડતી ઘૃણા કરો તો તમે દુર્બળ થઈ જશો. અહીં બાજુમાં જે અહીંયા બોરસદ પાસે એક ગામ છે અલારસા, હું બ્રાહ્મણોના ત્યાં જઈને ઉતરું બ્રહ્મપોળમાં. બધા બ્રાહ્મણો સાંજે ભેગા થયા અને મને કહે, મહારાજ એક અમારે બહુ દુઃખ આવ્યું છે. મેં કહ્યું, શું દુઃખ આવ્યું છે? અમારા ઘર કે 100-100 વર્ષ જૂના અમારા ઘર, અમારી પછીતને બારીઓ, અને પાછળ છે તે મુસ્લિમ ભાઈઓના ઘર છે. હવે એ લોકો કહે છે બારીઓ બંધ કરો, અમારી સ્ત્રીઓ બેઠી હોય, વાળ ઓળતી હોય, તમે બારીઓમાંથી જુઓ, બારીઓ બંધ કરો. પછી કે હવે શું કરવું? કોઈ નહીં કરવા ના, પણ એમને ધમકી આપી છે. શું ધમકી આપી છે? જો તમે બારીઓ બંધ નહીં કરો તો અમે આ ચોકમાં બકરું કાપશું એમ. મેં કહ્યું, પછી હવે કે અમારે કરવું શું? મેં કહ્યું, તમારે એક કામ કરવાનું, તમારે એમ કહેવાનું કે જ્યારે એવું કાપવાનું હોય ત્યારે અમને કહેજો, અમે બારીએ બેઠા બેઠા જોશું. જો તમે ડર્યા અને ભાગ્યા તો તમને બારણું બંધ કરાવી દેશે. બારી તો બંધ કરાવશે તો કરાવશે, પણ બારીએ બંધ કરાવી દેશે. કહેજો અમે જોશું બેઠા બેઠા. આપણાથી જોવાય? અરે મેં કોઈ જોવાય કે ના જોવાય, તું એટલી હિંમત તો રાખ. આ નથી હિંમત રાખી એના તો આ પરિણામ છે. પ્રજાને વાઘ બનાવવાની હોય, સિંહ બનાવવાની હોય, સસલા બનાવવાના ના હોય. ધર્મના નામે કઈ સસલા બનાવાય નહીં, અને ધર્મના નામે જો સસલા બનાવો ને તો કોઈનો ખોરાક જ થાય. સસલા કોજાડો મોતે ના મરે, બીમાર થઈને માદા થઈને ના મરે, એ કોઈનો ખોરાક થઈને જ મરે. સેંકડો વર્ષથી પ્રજા આ રીતે મરતી આવી છે, અને આખું ચેન્જ કરવાની જરૂર છે. અને કે આ તો તમે બહુ નવી વાત કહી, નવી વાત છે. એટલે તમારામાં એટલું જોવાની તો હિંમત હોય, એવું કશું નથી. ગુરુ ગોવિંદસિંહ આખું ચેન્જ કરી નાખ્યું, આખી પ્રજાને બદલી નાખી, એવી લોખંડ જેવી પ્રજા બનાવી દીધી, સ્ટીલની પ્રજા બનાવી દીધી. આખી મુગલ સલ્તનત હચમચી ઉઠી, ટક્કર લીધી એક બહુ મોટી. એટલે અહીંયા જે અભિગમ શરૂ થયો અને આજે પણ છે એ છે કે તમે વગર જોતા પ્રાણીઓની હિંસા ના કરો, પ્રાણીઓને રીબાઓ. મારે એકવાર ઉરુગ્વે જવાનું થયું, અને ઉરુગ્વેમાં 5-6 દિવસ રહેવાનું. હવે યુરુગ્વેમાં અમારી જે ગાઈડ હતી ઇઝાબેલા, બહુ બોલ બોલ કરે, અને થયું કે આ ચક્રમ જેવી છે, માથું ખાઈ જાય છે. અમારા સાથે 3-4 માણસો હતા. મેં કહ્યું, આ ભાઈ ને આને ગાઈડ રાખી તમે, આ તો માથું ખાઈ જાય છે. મને કે મહારાજ, 1/2 કલાકમાં તમારું માથું ખાઈ ગઈ તો જેની જિંદગીમાં આખું પનારું પડ્યું હશે એની શું દશા થતી હશે? પછી મેં એને પૂછ્યું, મને કે છૂટાછેડા લઈને અમેરિકા જતો રહ્યો પેલો એમ. પછી એના પ્રત્યે બહુ માન થયું. માન એટલા માટે થયું, બહુ વિદુષી, બહુ વિદ્વાન, બહુ ભલી બાઈ, બહુ સારી બાઈ. પહેલી છાપ બહુ સારી ના પડી, અને એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, પહેલી છાપને કદી છેલ્લી છાપ ના માની લઈ. ઉતાવળે કોઈ દિવસ કોઈના માટે અભિપ્રાયો નક્કી ના કરી લેવા. અભિપ્રાયો નક્કી કરવા માટે ટાઈમ લેવો. ફરતા ફરતા એક એવા સ્ટેચ્યુ પાસે લઈ ગઈ જ્યાં યુરુગ્વેના છેલ્લું જે ઇન્ડિયન કુટુંબ હતું એને પકડીને પાંજરામાં પૂરી અને આ લોકો ફ્રાન્સ લઈ ગયેલા. છેલ્લું કુટુંબ મારી નાખ્યા, બધાને વીણી 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 મારી નાખ્યા. મેં એને કહ્યું, અરે તમે જુલમ કર્યો, આ બિચારા ગરીબ માણસો
તમે વીણી વીણીને બધાને મારી નાખ્યા, અને આ છેલ્લા કુટુંબને ફ્રાન્સમાં પ્રદર્શન કરવા લઈ ગયા કે આજુ ઇન્ડિયન આવા, રેડ ઇન્ડિયન આવા હોય. તમે બહુ અત્યાચાર કર્યો. મેં કહ્યું, જો અમારે ત્યાં એવો સિદ્ધાંત છે, જીવો અને જીવવા દો, તમે જીવો અને બીજાને જીવવા દો. મને કે એટલે જ તારો દેશ દુઃખી થાય છે, આ સિદ્ધાંત લઈને બેઠા એટલે જ તમે દુઃખી થાવ છો. મેં કહું, કેમ અમે કેમ દુઃખી થઈએ છીએ? મને કે જો હું એમાં સુધારો કરી આપું, એ સુધારો સમજ. મેં કહું, શું? જીવો અને જીવવા દે એને જીવવા દો, જે તમારો નાશ કરે એને જીવવા દો, જે તમારો નાશ કરતું હોય એને તમારે જીવવા દેવું છે, જે તમને જીવવા દે એને જીવવા દો. તારી વાત તો સમજવા જેવી છે, માનવા જેવી છે, પણ અમારે ત્યાં તો એક સાપ વીંછીને સાધુનું દ્રષ્ટાંત છે. એ વીંછી વારંવાર ડંખ લગાવે છે અને સાધુ એને ઉપાડી ઉપાડી કિનારે લઈ જવા પ્રયત્ન કરે છે. પેલો ડંખ મારે જાય છે. એટલે અમે તો આ રસ્તે ચાલીએ છીએ, ડંખ મારે એને પણ જીવવા દેવો. તો એટલે જ કે દુઃખી થાવ છો? અમે એવું ના કરીએ, અમે તો જીવવા દઈએ, પણ અમને જીવવા દે એને જીવવા દઈએ. ભારત પશ્ચિમના દર્શનમાં અને પૂર્વના દર્શનમાં આ પાયાનો ભેદ છે, અને એટલે એ વિરોધીઓના અસ્તિત્વને સ્વીકારતા નથી. પછી એ પશુ પક્ષી હોય, જીવજંતુ હોય કે માણસ હોય, જ્યાં તમે એના દુશ્મન થયા ને એનો નાશ કરી નાખવાનો, એનું અસ્તિત્વ જ નહીં રહેવા દેવા. અને આપણો સિદ્ધાંત એ છે કે ભાઈ, વિરોધ કરતો હોય, ડંખ મારતો હોય તો એ રહેવા દો ને ભાઈ, હશે હવે, એ તો ભગવાન જોશે બધું. અને પછી બહુ થશે તો મારો વાલો અવતાર લેશે, ને અવતાર લઈને પછી ભગવાન બધું હરખું કરશે. બેની દ્રષ્ટિમાં ભેદ છે, અને એ ભેદના કારણે એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. આપણે કર્મના ફલના સિદ્ધાંતને માનનારા છીએ. આ પશુ કોઈ કર્મ સિદ્ધાંતના આધારે થયું છે, એનો કંઈક ભોગ ભોગવવા માટે છે, અને તમે નવા કર્મો કરવા માટે છો. પેલા નવો કર્મ નથી કરી શકતો, એને તો માત્ર ભોગવાનું છે. અને તમે જ્યારે નવા કર્મો કરો છો ત્યારે એ જે ભોગ યોની છે, એ ભોગ યોનીને નષ્ટ કરવાનો તમને અધિકાર નથી. તમે એને સગવડ આપો, એને એના એને એને સારી રીતે રાખો, એને જીવવા દો. નેચરલ કુદરત પ્રમાણે જે થાય એ થાય, એ બાદ જુદી છે. અમારા એક જૈન મુનિ એક સંપ્રદાયના એવા પણ છે કે એ માને છે કે બિલાડીએ જો ઉંદરને પકડ્યો હોય તો એને છોડાવવો નહીં, ભેંટ ગરોડીએ જો જીવડું પકડ્યું હોય તો એ ભેંટ ગરોડીના મોઢામાંથી છોડાવવું નહીં. મેં કહું, કેમ? એમ કે એનો ખોરાક છે, કુદરતી છે, એમાં એને એના વચ્ચે આપણે નહીં આવવાનું. એ તો બિચારો રોટલી ખાય છે, આપણે જેમ રોટલી ખાય એમ એની રોટલી છે. તમે લાખ પ્રયત્ન કરીને એ ભેંટ ગરોડીને દાળ ભાત ખાતા ના કરી શકો, દૂધ ભાત ખાતા ના કરી શકો. પ્રકૃતિ જ તો આમ નિયોગક્ષતિ, પ્રકૃતિ તારું નિયોજન કરશે. ને એ સિદ્ધાંતના આધારે આપણે એમ પણ માનીએ છીએ કે કર્મ બંધાય છે, કર્મ થાય છે, માટે બને ત્યાં સુધી કોઈને કોઈના પણ આત્માને વેદના થાય, કોઈના પણ આત્માને પીડા થાય એવું ના કરવું છે. માન ભૂયમ ભૂયાસમ વિદ્યારણ્ય મુનિએ લખ્યું છે, કોઈ પણ પ્રાણી એવું નથી કે જે પોતાના અસ્તિત્વને સાચવવા ના માગતું. બધાની ઈચ્છા છે, હું જીવું, હું જીવું, હું જીવું, હું મરું નહીં, મને કોઈ મારે નહીં, બધાની ઈચ્છા છે. હું વૃંદાવનમાં રહેતો રામકૃષ્ણ મિશનમાં અમારા એક સ્વામીજી દાખલ કરેલા એમની સેવા માટે, ને સાંજના ટાઈમે એક ગાડું આવ્યું, એક છોકરોને એનું પેટ આટલું બધું ફૂલી ગયેલું. ડોક્ટરોએ જોઈને તરત જ એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એનો બાપ બેઠો બેઠો નહીં, બાપ ને મા બે બેઠા બેઠા રડે, ત્રુસકે ને ત્રુસકે. હું બહાર બેઠેલો, મને કે બાબાજી દુઆ કરો, દુઆ કરો, મેરા બચ્ચા બચ જાય, દુઆ કરો. પૂછ્યું મેં, તું શું ધંધો કરે છે? તો ખાટકી કસાઈ છું, ખાટકી છું. હવે જે માણસ રોજના 40-50-100 જાનવરોને મારે છે, એની આંખમાં ધડધડ 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 આંસુ વહી રહ્યા છે, અને ઈચ્છે છે કે મારો છોકરો બચી જાય, મારા છોકરાને કંઈ થાય નહીં.
મેં એને પૂછ્યું, તને જેમ તારો છોકરો વાલો છે એમ જેના તું મારે છે એમનો પણ પરિવાર હોય છે, એને પણ માં બેન ભાઈ બધો પરિવાર હોય છે. તે પંછી પર પથરો ફેંકતા ફેંકી દીધો, કલાપીએ લખ્યું છે, પંછી ઉપર પથરો ફેંકતા તો ફેંકી દીધો પણ તમને ખબર પડી ગઈ એના બચ્ચાનું શું થશે કે હરણીના બાળકનું શું થશે. એટલે આ આપણી દ્રષ્ટિ છે, અને આ દ્રષ્ટિ છે એનો યોગ્ય વિવેકપૂર્વકનો વિકાસ થવો જોઈએ. અને વિકાસ એ છે કે એનું પહેલું પગથિયું જે છે કે આપણે પશુઓ પ્રત્યેના અત્યાચારનું નિવારણ કરીએ. ભારતમાં મારા એક જૈન મુનિ મને મળ્યા, મેં કહ્યું ભારતમાં જેટલું પાપ થાય છે એટલું અમેરિકામાં નથી થતું. ચમક્યા, અને તમે ચમકશો ઘણા, તમને પણ મારી વાત ગળે નહીં ઉતરે. મને કે શું વાત કરો, મેં કહું આ ખરી વાત કહું છું, મેં અમેરિકાએ જોયું છે ને મેં ભારતે જોયું છે. અમેરિકામાં કોઈ રીબાતું પશુ તમને નહીં જોવે મળે, કોઈ રીબાતું નહીં મળે, ગાય ઘોડો ખચર ફલાણું કૂતરા બુતરા કોઈ પણ એકે એક હેલ્ધી, એને સારી રીતે નવડાવવાનું સારી રીતે ખવડાવવાનું બધું બરાબર, જરૂર ના હોય ત્યારે એને મારી નાખવાનું, પણ રીબાવાનું નહીં. કોઈ રીબાતું દુબળું પાતળું કંગાલ કંકાલ, ગધેડાનો પગ તૂટી ગયો છે અને આવડું મોટું ચાંદું પડ્યું છે, હવે કાગડા પોચે છે ને, એકે એવું દ્રશ્ય તમને જોવા ના મળે. કારણ કે એ લોકો રીબાવામાં નથી માનતા, શૂટઆઉટ કરવામાં માને છે. અને એ તો બધી આખી વાત જ જુદી છે, મારે તમને સંભળાવી નથી, પણ આપણા ત્યાં એ નથી થઈ શકતું. તમને કોઈને ખ્યાલ હોય કે ના હોય, સાબરમતી આશ્રમમાં ગાંધીજીએ એક વાછડો મરાવી નાખેલો અને અમદાવાદના જૈન બધા ઉકળી ઉઠેલા. રોજ અહિંસાની વાત કરે, સત્યને અહિંસાની વાત કરે અને એમને વાછડો મરાવી નાખેલો. ગાંધીજીએ સ્પષ્ટીકરણ કર્યું કે લાખ ઉપાય કરીને પણ એ વાછડો બચવાનો નથી. પછી એને રીબાઈ રીબાઈને જીવાડવાનો શોર. મારે આશ્રમમાં પણ મેં એકવાર આવું કરેલું, મારે તમારા આગળ કહેવું જોઈએ. દુષ્કાળમાં બધા ભરવાડો નીકળેલા પોતપોતાના ઢોરા લઈને, એમાં એક ગાયને પાછળથી ટ્રેક્ટર વાળાએ એવી ટક્કર મારેલી ને પાછળના બે હાડકાં તૂટી ગયેલા, ગાય પડી નીચે નાળા આગળ પડી. ભરવાડો તો આગળ નીકળી ગયા બાકીની સારી ગાયો લઈને, પણ આ ગાય હવે દિવસે તો અમે એને પાણી મૂકીએ ઘાસ નાખીએ બધું કરીએ, પણ રાત્રે શિયાળિયા એને હેરાન કરે, અને શિયાળિયા આવીને એને એવા કોચે એવા દુઃખ દે. ડોક્ટરને બોલાયા, દવા કરવાની, ચાર પાંચ દિવસ દવા કરાવી, એક માણસ રાત્રે બેસાડી મૂકીએ. મેં ડોક્ટરને કહ્યું કે આ ફરી આ ગાય ઊભી થઈ શકે એમ છે કે નહીં, મને કે કોઈ હિસાબે હવે આ ઊભી ના થઈ શકે, હવે આ રીતે આ રીબઈ રીબઈને જ મરવાની, ને મારે એ નિર્ણય લેવો પડ્યો કે આનાથી બહેતર છે કે આ ગાય છૂટી જાય, તમને ગમે કે ના ગમે. ઘણીવાર આવા ન ગમતા નિર્ણયો પણ લેવા પડતા હોય છે, અને એટલે અમારે ત્યાં ભવભૂતિ છે એને દયા માને છે, એને દયા માને છે, એને હિંસા નથી માનતા, એને દયા એ અર્થમાં માને છે કે એ મરનારના ઉપર તમારી લાગણી છે, એ મરનાર તમારો દુશ્મન નથી, તમે એને દુઃખ દેવા માટે એનો એ નથી કરતા, પણ તમે એને છોડાવવા માટે કરો છો, અને એટલા માટે એ દયા છે. ભવભૂતિએ કહ્યું છે, ભાઈ એ જે કરે છે એ દયાના ખાતર કરે છે. એમ વડોદરા જેવું નગર, અમદાવાદ જેવું નગર, મુંબઈ જેવું નગર, અને નગરના આ બધા પ્રશ્નો ઉભા થાય, ગાયો કેટલી રખડતી હોય, કૂતરા રખડતા હોય, ગધેડા રખડતા હોય, સારા હતા, સારી ગાય હતી, સારા ગધેડા હતા, કામ લીધું, હવે ચાંદું પડ્યું, પગ તૂટી ગયો, બસ હવે એ જાણે ભગવાન જાણે, એનું કોઈ રણીધણી નહીં. ઘણી જગ્યાએ પાંજરાપોળો છે, પણ પાંજરાપોળોની પણ એક સીમા છે, એક લિમિટ છે, એ આ બધું ના કરી શકે, એ બીજા જાનવરો રાખે. એટલે આવા જે હતભાગી જે પશુઓ, એ પશુઓ પર થતા અત્યાચારો એને સીધા તો રોકી શકાતા નથી. મારા દેખતા કેટલી ઊંટ લારીઓને ધીબી ધીબીને લોકો દોડાવતા હોય છે. ઊંટ તો રોડનું પ્રાણી નથી, રોડ ઉપર ચલાવવું એ જ મોટો પાપ છે. આવડી કાંકરી એના પગ નીચે આવી જાય એટલે એને તો આમ જીવ નીકળી જાય એટલું દુઃખ થાય, એ તો રણનું પ્રાણી છે, રેતનું પ્રાણી છે.
પણ આપણે એને રોડ ઉપર લઈ આવ્યા અને પછી સો સો મણ ભરી નાખે, કોઈ લિમિટ નહીં. કોઈ ટ્રક વાળાને કોઈ રોકે, તારી ટ્રક જોખાવ કેટલું છે? જોકે પછી સમાધાન થઈ જાય. આ દેશ તો સમાધાન વાળો દેશ છે, બહુ જલ્દીથી સમાધાન થયું. અને એ સમાધાનના કારણે પોલીસ ને કોર્ટ બેને ઘણા ઓછા કેસો મળે છે. જો આ સમાધાન ના થાય તો આ જેટલી પોલીસ છે એનાથી 10 ગણી પોલીસ કરો તોય નવરી ના પડે, ને 10 ગણા જજ કરો તોય નવરા ના થાય, એટલા કેસો આવે. બધું વચ્ચે પતી જાય સારી રીતે. આ ઉટલારી વાળાને કોણ જોખાવે? એટલું ભર્યું હોય, એટલું ભર્યું હોય, અને પછી જુડા જુડ કરતા હોય, આંખમાં આંસુ, પણ કશું કરી ના શકે, કશું થઈ ના શકે. નવાઈ એ છે કે ઊંટ લારી વાળો ઘેર જઈને દીવો અગરબત્તી કરતો હોય, પાછો એની ઊંટની એ લારી ઉપર એ બધો સાથીઓ કર્યો હોય, ત્રિશુળ કર્યું હોય, ચાંદલા કર્યા હોય, બધું કર્યું હોય, અને એટલા માટે જ કે મારી લારી સારી રીતે ચાલે બસ. એમાં ઊંટ દુઃખી થાય, સુખી થાય, એના સાથે કંઈ લેવા દેવા નથી. આપણી ગૌશાળાઓ જઈને જુઓ, ગાયો જઈને જુઓ, ગ્રબારી ભરવાડોના ત્યાંની ગાયો જુઓ, એમના સાથે જે વ્યવહાર થાય છે, દૂધ માટે જે એમના સાથે આમ જોઈ ન શકાય ને, દૂધ પીવાનું મન ના થાય. મારે તમને કહેવું ને, જો હું વર્ષોથી દૂધ પીતો નથી, ભાગ્યે જ કોઈ વાર કોઈ બધું ના હોય ત્યારે જ હું દૂધ લઉં, નહીં તો દૂધ લેતો જ નથી. આશ્રમમાં બધા દૂધ વાપરે, હું નથી પાડતો, પણ આ બધું થાય છે. અત્યાચાર પુષ્કળ થાય છે અને રોકી શકાતા નથી. મેં ઇંગ્લેન્ડ અમેરિકામાં જોયું, તમે કૂતરા પાડી શકો પણ એને મારી ના શકો. જો કૂતરા પાડ્યા હોય ને તમે એને મારતા હોય ને, બાજુવાળો ફોન કરે, પોલીસ આવે, એક વાર વોર્નિંગ આપે, બીજી વાર આવે, કૂતરું લઈ જાય તમારું, કૂતરાની સંસ્થાને આપી, તમે એને મારી ના શકો. તમને એનિમલ લો છે, એનિમલ લો.